नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. રાજ્યના સૌથી લાંબા વડોદરાના અટલ બ્રિજના પોપડા પડતા ફરી એકવાર આ બ્રિજ વિવાદમાં આવ્યો છે. ગઈકાલે આ બ્રિજ નીચેથી એક કાર પસાર થઈ રહી હતી અને આ કારની ઉપર પથ્થરો પડ્યા હતા. આ બનાવને પગલે કારને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે, જ્યારે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે. વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે ગાંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો 3.5 કિલોમીટર ગુજરાતનો સૌથી લાંબો અટલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજનું લોકાર્પણ 27/8/2022ના રોજ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અટલ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં છે. તાજેતરમાં પણ બ્રિજની સેફટી દિવાલોમાં પડેલી તિરાડોને લઈને વિવાદમાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી કાર પર પથ્થર પડ્યો હતો. આ બનાવમાં કારમાં ભારે નુકસાન થવા પામ્યું છે, જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવમાં કાર હોવાથી તેના ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ જો બાઇક ચાલક પર આ પથ્થર પડ્યો હોત તો તેનું મોત નિશ્ચિત થાત. ઉલ્લેખનીય છે કે ગુજરાતના એક બાદ એક નવનિર્માણ બ્રિજો વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હું અહીંયાથી વાસરોડથી ઘરે અકોટા જતો હતો, તો રાઈટ ટર્ન લેતો હતો ગાડીમાં અને ઉપરથી એક પથ્થર પડ્યો. બ્રિજ પરથી ગાડીના ઉપર પથ્થર પડ્યો છે, તો એના લીધે ગાડી પર ડેન્ટ પડી ગયો છે. સો અગર મેં એટલે એ કાચ પર પણ પડી શકત અને એ કોઈ ટુ વ્હીલર હોય તો એના ઉપર પણ પડી શકે, તો આના લીધે મારું ખાલી એટલું એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ આનું આ થોડુંક આના પર આના ટુ લુક ઇન ટુ ઇટ, કે આના પર થોડુંક ધ્યાન રાખે અને બીજા કોઈ સાથે કોઈ કશું પ્રોબ્લેમ ના થાય એનું ખાલી ધ્યાન રાખે ગવર્મેન્ટ. હા, અગર ટુ વ્હીલર વાળો પસાર થાય અને એક્ઝેક્ટ નીચે હોય અને એને હેલ્મેટ ના પહેર્યું હોય તો ડેફિનેટલી કઈ મેજર પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે ફેટલ પ્રૂફ થઈ શકે છે. એટલે એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ ઓબ્વિયસલી હેલ્મેટ્સ તો પહેરો અને એની સાથે ગવર્મેન્ટને કે પ્લીઝ જે આનું કન્સ્ટ્રક્શન છે એનામાં થોડુંક જે સુધારો થઈ શકે, જે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે કરી શકે. સાહેબ, પાણી ટપકે છે ને હું જેન્યુઅલી મારો એ લુકઆઉટ નથી, મારી સાથે ખાલી આ હાદસો મારી ગાડી સાથે થયો છે. એટલે મારો એક રિક્વેસ્ટ છે કે આમાં કઈ પડે છે, ઉપરથી પથ્થર પડે છે અને આટલો લાંબો બ્રિજ છે તો કશે પણ થઈ શકે છે, અને આટલા બધા લોકો ઉપર નીચેથી જતા હોય તો એટલીસ્ટ એમાં થોડુંક ધ્યાન રાખે કે આજે નહીં કાલે ઉઠીને ફરથી આ થોડું ના થાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.